એક તરફ સરકાર સર્વ શિક્ષા અભિયાનની મસમોટી વાતો કરી રહી છે તો બીજી તરફ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓના ખાતા ખોલવામાં બેંકના સત્તાધીશોની લાલિયાવાડી સામે આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 30-30 ઉઘરાવ્યા છતાં ડીસા સ્થિત દેના બેંક છેલ્લા કેટલાક સમયથી ખાતા ન ખોલાતા બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામના આચાર્ય બેંકમાં જઈ અર્ધનગ્ન થઈ ગયા હતા. જોકે શિક્ષકની આ લડત બાદ બેંકના સત્તાધીશોએ નમવું પડ્યું હતું. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલના બાળકોને કરાતી સહાય સીધી જ જે તે બાળકના ખાતામાં જમા કરાવવા માટે દરેક બેંકને આદેશ કરાયો છે. જો કે બનાસકાંઠા જિલ્લામાં બેંકો દ્વારા કેવી લાલિયાવાળી ચલાવાય છે તેનો તાદર્શ ઉદાહરણ દિશામાં ખુલવા પામ્યું છે. દિશાના ડાવસ ગામની માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે જગદીશભાઈ ફરજ બજાવે છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સીધી તેમના ખાતામાં જમા થતી હોય છે, જેને લઈને વિદ્યાર્થીઓને બેંકમાં ખાતા ખોલવાના હોય છે. શાળાના 130 વિદ્યાર્થીઓ માટે બેંકમાં ખાતું ખોલવામાં બેંકના સત્તાધીશો ગરીબ વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા ધરમધક્કા ખવડાવતા હતા. અનેક રજૂઆત છતાં બેંકના સત્તાધીશોનું પેટનું પાણી ન હાલતા શાળાના આચાર્ય ડીસાની ડેના બેંકમાં શર્ટ કાઢી ધરણા પર બેસી ગયા હતા. જાગૃતિ ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ડાવસ તાલુકો ડીસા, હું પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું. મારા સ્કૂલના જે બાળકો, જે ગરીબ મજૂર વર્ગના બાળકો છે, આ બાળકોની શિષ્યવૃત્તિ એમના ખાતામાં જમા થાય એ માટે બેંકમાં ખાતું જરૂરી છે. પરંતુ બેંકના જે સત્તાધીશો છે, સત્તાધીશોને વારંવાર કહેવા છતાંય એમને અમારી સ્કૂલના બાળકોના 120 જેટલા બાળકોના ખાતા ખોલ્યા નહીં. અવારનવાર રજૂઆતો કર્યા હોવા છતાંય એને કારણે મને પછી આ ગાંધી ચીજા માર્ગે મારે માર્ગ અપનાવવો પડ્યો અને એ માર્ગ અપનાવવો પડ્યો એના કારણે મને 1-3 દિવસ જ પૂરેપૂરી સફળતા મળી ગઈ. જ્યારે મેં શર્ટ ઉતારીને મેં માંગ કરી કે જ્યાં સુધી મારા સ્કૂલના ગરીબ બાળકો છે, ગરીબ બાળકોના ખાતા તમે નહીં ખોલી આપો ત્યાં સુધી હું અહીંથી ઊભો થવાનો નથી, એ સમય બેંકના કર્મચારીઓ વૃદ્ધતાભર્યું વર્તન કર્યું અને એ એમ કહે છે કે આ બાબત અમે મીડિયાને જણાવીશું, અમારા જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને જણાવીશું અને જરૂર પડે તો આગળ પણ એમ કરીને મને ધમકાવવાની કોશિશ એમને કરી. જ્યારે શાળાના આચાર્ય ધરણા પર બેઠા ત્યારે બેંકના કર્મચારીઓએ મીડિયામાં આપવાની ધાકધમકી આપી હતી. જો કે આ સમગ્ર ધાકધમકીઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. બેંકના અધિકારીઓના મનસ્વી વર્તન સામે શાળાના આચાર્યએ ગાંધી ચિંધ્યા માર્ગે બેંકની અંદર જ શર્ટ કાઢી વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં સુધી ખાતા ન ખુલે ત્યાં સુધી બેંકમાંથી નહીં ઉઠવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ બેંકના અધિકારીઓ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જો કે છેવટે આચાર્યની નિસ્વાર્થ લડાઈ સામે બેંકના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું હતું. કરીબ એક માસ પહેલે ડાવસ પ્રાથમિક શાળા કા પ્રિન્સિપાલ કુછ શિષ્યવૃત્તિ કા છાત્ર કા ખાતા ખોલને કે લિયે વિલંબ હોને કા કારણ મેરા પાસ આયે થે. મેં ઉનકા શિકાયત સુનને કે બાદ અપના જો અધિકારી ઉનકો તુરંત ઇન્સ્ટ્રક્શન દિયા જે છાત્રવૃત્તિ કા ખાતા 1-2 દિન મેં કિસી ભી હાલત મેં ખુલ જાના ચાહિયે. उसी के साथ तो अपना यहाँ जो अधिकारी बोले हम 1-2 दिन में उसका संपूर्ण खाता खोल देंगे. इसी के साथ यहाँ का प्रिंसिपल संतुष्ट होके फिर मेरा चैम्बर से बाहर गए. परंतु मेरे को पता नहीं है बाहर में वो जाके क्यों कपड़ा खोल के धरना दिया तो उस बारे में मेरे को जानकारी नहीं है. फिर मैं जब मालूम हुआ कि मतलब वो कपड़ा खोल के बैठे हैं तभी मैं उनके पास जाके फिर आपका क्या शिकायत रहे बोला और कुछ नहीं है, कृपया आपका खाता जब खुल जाए तो आपका संतुष्ट है, आप क्यों ऐसे बैठे हैं. फिर वो मेरा बात को ये करके तुरंत उठ के संतुष्ट होके गए. જેમ સત્યનો વિજય થતો હોય છે તેમ શાળાના આચાર્ય જગદીશ પટેલની નિસ્વાર્થ લડાઈ સામે બેંકના અધિકારીઓએ હાર માનવી પડી હતી. જગદીશ પટેલ હાલ આ તમામ ગરીબ વિદ્યાર્થીઓ માટે ભગવાન સાબિત થયા છે. બીજી તરફ જગદીશ પટેલે ગાંધી ચિંધ્યા માર્ગે ગરીબ વિદ્યાર્થીઓ માટે ધરણા કરી દેશની જનતાને નિસ્વાર્થ ભાવનાનો સંદેશો આપ્યો છે. સુરેશ ગલચરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા.